કેમ છો વિદ્યાર્થી મિત્રો, શ્રી સર્વોદય પ્રાથમિક શાળા સુરેન્દ્રનગર હોમ લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સંસ્કૃતમાં પાઠ 8 કાકસ્ય ચાતુર્યમ એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તમને આ પાઠ સંસ્કૃત પાઠ્યપુસ્તક પેજ નંબર 29 પર આપવામાં આવેલો છે. તો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ. પાઠ 8 કાકસ્ય ચાતુર્યમ એટલે કે કાગડાની ચતુરાઈ. વિદ્યાર્થી મિત્રો, તમે તો આ કાગડા વિશેની વાર્તાઓ ઘણી બધી સાંભળી જ હશે. તો આવી જ એક વાર્તા, એમાં કાગડાની ચતુરાઈ દર્શાવે છે એવી વાર્તા અહીંયા આપણને પાઠ સ્વરૂપે રજૂ કરવામાં આવેલી છે. તો હવે આપણે એને સમજીએ. એકસ્મિન વને એકહ વટવૃક્ષઃ અસ્તિ. એકસ્મિન એટલે કે એક વને, બરાબર, એકસ્મિન વને કે એક જંગલમાં વટવૃક્ષઃ અસ્તિ કે વડનું ઝાડ, બરાબર, વટવૃક્ષઃ એટલે કે વડનું ઝાડ છે, બરાબર, અસ્તિ એટલે કે છે, કે એક જંગલમાં એક વડનું ઝાડ છે. તત્ર કાકહ વસતિ, તત્ર એટલે ત્યાં, એક કાગડો, બરાબર, કાકહ એટલે કાગડો અને વસતિ એટલે રહે છે, કે ત્યાં એક કાગડો રહે છે. એક જંગલમાં એક સરસ મજાનું એક વડનું ઝાડ છે અને ત્યાં એક કાગડો રહે છે. કાકસ્ય પત્ની શાવકેહે સહ તત્રેવ વસતિ કે કાકસ્ય પત્ની કે કાગડાની પત્ની એટલે કે કાગડી, શાવકેહ એટલે એના બચ્ચાઓ, બરાબર, શાવકેહ એટલે બચ્ચાઓ સાથે, સહ તત્રેવ વસતિ, સહ એટલે બધાય અને તત્રેવ એટલે ત્યાં જ વસે છે એટલે રહેવું, કે એક જંગલમાં એક સરસ મજાનું વડનું વૃક્ષ છે, ઝાડ છે, ત્યાં એક કાગડો રહે છે અને કાગડાની પત્ની એટલે કે કાગડી એના બચ્ચાઓ સાથે બધા જ ક્યાં રહે છે, ત્યાં રહે છે. તસ્ય વૃક્ષસ્ય અધઃ કોટરે એકઃ સર્પઃ વસતિ કે તસ્ય એટલે તે વૃક્ષસ્ય ઝાડની કટોરે એટલે કે નીચે, બરાબર, એક બખોલમાં, બરાબર, અધઃ કટોરે એટલે કે એ જે ઝાડ છે એની નીચે એક બખોલ છે અને ત્યાં એક સર્પઃ વસતિ, એક સર્પ એટલે સાપ અને વસતિ એટલે રહેવું, કે ત્યાં તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે. એકદા કાકહ ભાર્યયા સહ આહારાર્થ ગચ્છતિ કે એકવાર, એકદા એટલે એકવાર, કાકહ ભાર્યયા એટલે કે કાગડાની પત્ની એટલે કે કાગડી, આહારાર્થ એટલે કે ખોરાક અને ગચ્છતિ એટલે જવું, કે એકવાર કાગડો એની પત્ની જે છે એની સાથે ખોરાક માટે જાય છે. તદા સર્પઃ એકમ શાવકમ ખાદતિ, ત્યારે શું થયું કે જ્યારે એક વખત કાગડો એની પત્નીની સાથે એટલે કે કાગડી સાથે ખોરાકની શોધ માટે જાય છે, ત્યારે તદા સર્પઃ એકમ શાવકમ ખાદતિ, ત્યારે સાપ જે છે, બરાબર, તદા એટલે ત્યારે, સર્પ એટલે સાપ, એકમ શાવકમ એટલે કે એક બચ્ચું ને ખાદતિ એટલે ખાય છે, ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. હવે જ્યારે આ કાગડો પોતાની પત્ની અને એના બાળકો સાથે જ્યારે આ વડના વૃક્ષ ઉપર રહે છે ત્યારે એની નીચેની બખોલમાં એક સાપ પણ રહેતો હોય છે અને એક વખત જ્યારે કાગડો એની પત્ની એટલે કે કાગડી સાથે ખોરાકની શોધમાં જાય છે ત્યારે આ જે સાપ છે એ એક એના બચ્ચાને ખાઈ જાય છે. કાકહ આ ગચ્છતિ પશ્યતિ ચ, હવે કાગડો ત્યાં આવે છે, બરાબર, આ ગચ્છતિ એટલે આવવું અને પશ્યતિ એટલે જોવું, કે કાગડો આવે છે અને જુએ છે, શું જુએ છે, તો એકહ શાવકહ નીડે નાસ્તિ કે એને જોયું, તો એક શાવક એટલે કે એક બચ્ચું નીડે નાસ્તિ કે એક બચ્ચું માળામાં નથી એવું આ કાગડાએ જોયું.
वृक्षस्य अधः सर्प दृष्ट्वा काकः वदति अहो एषः दुष्टसर्पः शावकं खादति। हवे एक कागड़ो आयो अने तेणे पोताना माळामां जोयुं तो शुं हतुं के एक बच्चू एनुं हतुं नहीं। माटे कागड़ो शुं बोल्यो के वृक्षस्य अधः सर्पः दृष्ट्वा। हवे आ कागड़ो जे छे ए झाड़नी नीचे सापने जोईने ए शुं बोले छे, वदती एटले बोलवुं के अहो अरे एषः दुष्ट सर्पः के आ दुष्ट साप शावकं खादति के आ दुष्ट साप जे छे ए बच्चाने खाई जाए छे। बराबर शुं कीधुं एणे के आ जे साप छे ए दुष्ट छे बराबर अने ए आ बच्चाने खाई गयुं छे। कश्चित उपायं करोति के कोईक उपाय करवो जोईए। इति विचिंत्य काकः नदीं प्रति गच्छति के एम विचारीने ए कागड़ो नदी तरफ जाय छे। बराबर आवुं एने विचार्युं के कागड़ो जे छे एने जोयुं तो एना माळामां एक बच्चू हतुं नहीं अने एने शुं कह्युं सापने जोई के आ जे दुष्ट साप छे एज एने ज आ मारा बच्चाने खाई गयो छे। अने आम विचार करता करता एने एम कीधुं के हूँ कंईक एक उपाय करूँ छूँ अने पछी ए कागड़ो एम विचारीने नदी तरफ जतो रह्यो। तत्र राजकुमारी स्नानम करोती। हवे आ जे कागड़ो छे ए क्यां गयो आ नदी तरफ तो त्यां तेणे जोयुं तो त्यां राजकुमारी स्नान करे छे। बराबर नदीमां ए स्नान करे छे। तस्याः सुवर्णहारः नदी तीरे अस्ति के तस्या एटले के तेनो सुवर्णहार सोनानो हार नदी तीरे के नदी कांठे छे। हवे कागड़ो ज्यारे गयो क्यां गयो नदी तरफ त्यां एक राजकुमारी ए नदीमां स्नान करी रही हती अने त्यां एने जोयुं तो तेनो जे सोनानो हार हतो राजकुमारीनो ए नदी किनारे हतो। काकः सुवर्णहारं अपहरति। हवे आ चतुर कागड़ो जे छे एने आ सोनानो हार अपहरति एटले के उपाड़ी गयो। हवे चतुरः काकः सुवर्णहारं अपहरति એટલે કે હવે આ કાગડો જે છે એ ચતુર છે। બરાબર ચતુર કાગડો આ સોનાનો હાર ઉપાડી જાય છે। કાકહ સુવર્ણહારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ। હવે આ કાગડાએ શું કર્યું એ સોનાનો હાર લઈ લીધો અને પછી આ કાગડાએ શું કર્યું તો કાગડો સોનાનો હાર બખોલની અંદર નાખે છે। બરાબર કોટરસ્ય એટલે કે બખોલ અને અંતઃ ક્ષિપતિ એટલે કે અંદર ક્ષિપતિ એટલે નાખવું ફેંકવું। બરાબર કે હવે આ કાગડાએ સોનાનો હાર લઈ લીધો અને પછી એ ઓલો જે સાપ રહેતો હતો એ બખોલમાં જઈને અંદર નાખી દીધો। સૈનિક કાકસ્ય પૃષ્ઠે આ ગચ્છતિ। હવે સૈનિક જે છે એ કાગડાની પાછળ આવે છે। કેમ તો જે સોનાનો હાર હતો એ કોનો હતો રાજકુમારીનો તો રાજકુમારીનો સોનાનો હાર એ કાગડો લઈ ગયો એટલે એના જે સૈનિક હતા એ કાગડાની પાછળ પાછળ ત્યાં પહોંચી ગયા। કોટરે સુવર્ણહારહ સર્પ ચ પશ્યતિ। હવે એ બખોલમાં સોનાનો હાર અને સાપને એણે જોયા। હવે જેમ જેમ કાગડો ઉડતો ઉડતો પેલી બખોલ પાસે આવ્યો એવી જ રીતે આ જે સૈનિક હતો એણે પણ શું કર્યું તો સૈનિક કાગડાની પાછળ પાછળ ગયો અને તેણે બખોલમાં જોયું તો સોનાનો હાર હતો અને સાથે સાપને પણ એને જોયો। કોટરે સુવર્ણહારહ સર્પહ ચ પશ્યતિ સહ ચિંતયતિ અહો પ્રથમમ સર્પમ માર્યામિ અનંતરમ હારમ નયામિ। હવે સહ ચિંતયતિ હવે એને ચિંતા થઈ। બરાબર એટલે કે એ વિચારે છે કે અહો અરે પ્રથમમ સર્પમ માર્યામિ કે હું પહેલાં આ સાપને મારી નાખું છું અનંતરમ હારમ નયામિ અને પછી હું હાર લઈ જાઉં છું। બરાબર તો સૈનિકે શું વિચાર્યું હવે એણે સાપને જોયો અને પેલો સોનાનો હાર પણ જોયો એટલે એણે શું વિચાર્યું જો પહેલાં સોનાનો હાર લે તો સાપ એને કરડી જાય એટલે શું કરવું પડે કે પહેલાં હું આ સાપને મારી નાખું અને પછી સોનાનો હાર લઈ લઈશ। સૈનિક સર્પમ માર્યતિ હારમ નયતિ કે સૈનિક હવે સાપને મારી નાખે છે અને હારને લઈ લે છે
નયતી એટલે લેવું, બરાબર? એટલે સૈનિકે સાપને મારી નાખ્યો અને હવે હારને લઈ લીધો. કાકહ વદતી અહો સર્પહ મૃતહ અધુના સુખેન વસામી. હવે કાગડો શું બોલે છે કે વાહ, અહો એટલે વાહ, સર્પ મૃતહ એટલે કે સાપ મરી ગયો, અધુના સુખેન વસામી કે હવે હું સુખેથી રહીશ, બરાબર? તો અહીંયા સરસ મજાની એક વાર્તા હતી જેમાં એક સરસ મજાનું જંગલ હતું, એમાં વડનું વૃક્ષ હતું અને વડના વૃક્ષની ઉપર કાગડો એની પત્ની અને બચ્ચા સાથે રહેતો હતો. સાથે એ વૃક્ષની નીચે એક બખોલમાં સાપ રહેતો હતો અને એક વખત જ્યારે કાગડો કાગડી સાથે ખોરાકની શોધમાં ગયો ત્યારે કાગડાના એક બચ્ચાને આ સાપે મારીને ખાઈ ગયો. અને પછી કાગડો આવ્યો અને એણે શું કર્યું તો એણે વિચાર્યું અને પછી તે નદી કિનારે ગયો. ત્યાં એક રાજકુમારી સ્નાન કરી રહી હતી અને ત્યાં એ જે રાજકુમારીનો સોનાનો હાર હતો એ આ કાગડો લઈ ગયો અને પછી એણે ક્યાં મૂક્યો તો પેલા સાપની બખોલમાં. એટલે કે કાગડાની પાછળ પાછળ એક સૈનિક આવ્યો અને સૈનિકે જોયું તો એ બખોલમાં એક સોનાનો હાર અને સાથે આ સાપ હતો. માટે એણે સૈનિકે શું વિચાર્યું કે પહેલાં હું સાપને મારી નાખું અને પછી એ હારને લઈ લઉં. તો આવી રીતે સૈનિકે પહેલાં સાપને મારી નાખ્યો અને પછી એનો હાર લઈ લીધો. ત્યારે કાગડો શું બોલે છે તો કાગડાએ કહ્યું કે વાહ, હવે તો સાપ મરી ગયો અને હવે હું સુખેથી રહીશ. તો વિદ્યાર્થી મિત્રો, આવો હતો આપણો આ પાઠ કાકસ્ય ચતુરમ, એટલે કે કાગડાએ પોતાની ચતુરાઈ દ્વારા સાપને કઈ રીતે કહેવાય ને કે દંડ આપ્યો. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. હવે તમને પેજ નંબર 30, 31 અને 32 ઉપર આ પાઠનું તમને સ્વાધ્યાય કાર્ય આપેલું છે, જે તમારે આ પાઠના આધારે એક વખત રફનોટમાં લખવાનું રહેશે.